હું શુભમ વાઘેલા, યુ ઓફ ધેમ ફાઉન્ડેશનના ફાઉન્ડર. યુ ઓફ ધેમ ફાઉન્ડેશન અમે સોશિયલ અવેરનેસ માટે ચાલુ કર્યું છે. આજનો આ સેલ્બી હોસ્પિટલ સાથે કેન્સર અવેરનેસના કાર્યક્રમમાં અમે જ્યારે કેન્સર અવેરનેસ માટે સેલ્બી હોસ્પિટલને આ જાણ કરી અમને કે આ પ્રકારે એક આવો વોકાથાનનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે અમે અહીંયા આવ્યા છીએ, એમની સાથે મળ્યા છીએ. આજે આવીને મેં જોયું અહીંયા જે પ્રમાણે ચીયર્સ અને જોઈસ કરીને જે પ્રમાણે કેન્સર માટે અવેરનેસ માટે પબ્લિક આટલી ભેગી થઈ, આટલી એક કહેવાય ને કે ઝુંબા કરીને હસતા ગાતા કેન્સર અવેરનેસ માટે કર્યું, આ જોઈને મને પણ નવાઈ લાગી છે. અને ખરેખર કેન્સર અવેરનેસ બહુ જરૂરી વસ્તુ છે. જે પ્રમાણે અત્યારે હાલ કેન્સરની બીમારીનો વ્યાપ વધી રહ્યો છે એ પ્રમાણે જોતા લોકોમાં જે એક ડર વિકસી રહ્યો છે કે કેન્સર એટલે બસ આપણું જીવનનો અંત આવી ગયો, એટલે એક એમનું સ્લોગન પણ એક છે, કેન્સર એટલે કેન્સર નહીં. અને આવા એક કાર્યક્રમ કરીને પબ્લિકની અંદર, સમાજની અંદર એક જાગૃતિ લાવવાનું સેલ્બી હોસ્પિટલ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે એ ખરેખર બિરદાવ્યા જેવું છે. અને એની સાથે સાથે સેલ્બી હોસ્પિટલ દ્વારા બીજા પણ અવેરનેસના ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે. સાથે સાથે સેલ્બી હોસ્પિટલ મને ખ્યાલ છે ત્યાં સુધી સીપીઆર ટ્રેનિંગમાં અઢળક, જેમ કોરોના પછીનો જે પણ પીરિયડ હતો એમાં હાર્ટ એટેકના કિસ્સા જે વધ્યા એની અંદર સેલ્બી હોસ્પિટલ દ્વારા ઘણી બધી જગ્યા ઉપર નિઃશુલ્કમાં સીપીઆર ટ્રેનિંગ કરવામાં આવી. અમારી સાથે મળીને પણ અમે ઘણા વિસ્તારમાં સીપીઆર ટ્રેનિંગ કરી છે. એ પ્રમાણે જોઈએ તો ક્રમાંકે જોઈએ તો સેલ્બી હોસ્પિટલ દ્વારા અવેરનેસના ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. અને આવા કાર્યક્રમોમાં સેલ્બી હોસ્પિટલ દ્વારા અમને ઇન્વોલ્વ કર્યા તો અમે પણ સેલ્બી હોસ્પિટલને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યની અંદર અમારા ફાઉન્ડેશન થ્રુ અમે તમને આવા દરેક જાગૃતિના કાર્યક્રમમાં સાથ સહકાર આપીશું અને તમે આવા કાર્યક્રમો કરતા રહો, અમે તમારી સાથે છીએ. કેન્સર કેન્સર નહીં.